મોસંબી નો, એલા કસુંબી નો રસ. મને કીર્તિદાને કીધું, મને કે તમે પછી મોસંબી નો રસ ગાઈ નાખ. ચીઠી આપેલી એક જણા મુંબઈમાં, મોસંબી નો રસ ગાવ ને, મોસંબી નો રસ ને કસુંબી નો રંગ. એને કીધેલું મોસંબી નો રસ ગાજો. ઘણા ઘણા ખરેખર અમુક ની ફરમાઈશો જેવી, અને અમુક ની ફરમાઈશ ઉપર ખબર પડી જાય કે આ કેટલે પગ્યો. કોઈ આવીને દઈ જાય ચીઠી આપણને કે ઓલું ગાવ, જોતરે જોતામાં અમને જડિયા આવા મહાસાગર ના મોતી, માનવાનું વેહવાળ ખીવાનું. ફરમાઈશ ઉપર એનો લેવલ ખબર પડે. એમાં આપણને ચીઠી દઈ જાય, મોજમાં રહેવું, માનવાનું લગ્ન આવ્યા. અને માની લ્યો ચીઠી દઈ જાય, જૂનું તો થયું રે દેવ, માનવાનું વિહક વરહ વટી ગયો ભાઈ. એની ફરમાશ ઉપર એનું લેવલ નહીં ખબર પડી. બહેનો તો થોડાક બેઠા, પણ બહેનો નો સ્વભાવ એવો હોય. અમે હટાણા ની વાત કરી ને, એક બેન રોજ એક દુકાન જાય, દુકાનદાર ખીજાણો કે બેન એક મહિનાથી આવો કઈ લેતા નથી ને, ગીરદી શું કામ કરો? ત્યારે બેને કીધું કે નથી લેતી, રોયા તારો વ્યાયામ છે, તારું ધ્યાન નો મમ્મી શું કરીએ. પણ ખરેખર અમે આપણું ગામડું ગામડું છો, હા આપણે નવા નવા ફરી જાય ને, ભાપલા ઉપલા ખાના ખોલીને એમાં માથા પર આવતા ભાઈ રે ટાઢુઓ. કોકે કીધું સોખવટ કરજો ને, કર આડું પાડીને ડોહા ટૂટિયા વાળીને હું હે આમાં. એક જણે તો છોકરા પૂરી દીધા, ફ્રીજમાં છોકરા નાખ્યા. એ કે કેમ? તા કે અમે આમાં હાંભળ્યું છે કે આમાં મૂકી બગડે નહીં. કોકે કીધું બારા કાઢો, એ વસ્તુ તારી બા ફરજા નહીં. બારા કાઢ્યા તો નાકમાં ગુલફિયું થઈ ગયેલો. એ તો એના જીવ તારે. એક ભાઈ ના પત્ની ની બાજુ બે ગયા, કીધું તમે મને એવા લાગો, તા તો ઓલો પટિયા બીડ્યો પાડવા. એ ગાંડી હાથ વખત કેવા લાગુ, એવા લાગો, તા તો ઓલો ગળગળો થઈ ગયો, કેને કેવો લાગુ, મારા બાપા જેવા. હું તો એમ કહું, માણામાં ભાવ કેટલો હોય એના ઉપર આધાર. જો અત્યારે જમીનના ભાવ વધ્યા, સોનાના ભાવ વધ્યા, કપડાના ભાવ વધ્યા, આના માઇકના ભાડા વધ્યા, ટાવર ઉભા કર્યા, ઘણા ઘણા વાહે વાતો કરતા હતા, હજી ફિટ કર્યું ક્યારે? એ કે હશે કલાકારો મોટા હોય ને, કરાવવા માઇક બાંધ્યા નહીં. એક નક્કી છે, તમે જેટલું આળખો ને એટલું ભગવાન ભરી દે, તમે જેવડો મંડપ નાખો એ એટલું માણા થાય, તમે જેટલો શીરો બનાવો સતનારાયણ ની કથામાં એટલું માણા આવે, અને દીકરાના લગ્નમાં જેટલા વાહન બાંધો એટલા જ વાહન ભરાય. આ નિયમ છે અહીંયા, આનો આજ કાર્યક્રમ. તમે 10 ફોક્સ લાઈટ મારી ગયો ને 5-7 માંડવા નાખી ગયો ને, આપણે આવે જ છે કલાકારો, આવે ગમે લાવો તો 5 જ માંડવા ભરાય. આ નિયમ છે. અત્યારે તમે જો ગમે વક્તાની કથા હોય અને મોટા ડોમ મારી દે, નથી ભરાઈ જતા? અડધા માંડવા જોવા જ આવે તો ભાઈ રે મોટા, અને એકલું ભૂંગળું ભૂંગળું હોય, જેવું હરિહર કહેતા ગુંદી કાતરવા પેલો પગી ગયો. બે વર્ષ પહેલા મહુવા હતી ને બાપુની કથા નવરાત્રિમાં, એટલે પરદેશના માણસો ઘણા હતા બહુ, અને પાછું લાયકાસ્ટ હતું એટલે બધાના એવી ઈચ્છા હતી કે બાપુ હિન્દીમાં કથા કહે. હવે મવામાં ને એમાં હિન્દીમાં, એટલે આપણે ગામડા વાળા બેઠા બેઠા હું કે બાપુ બોલે સારું પણ હિન્દી બોલે ને એમાં કઈ હળહુતી ન. એક જણો સાંભળ્યું કે અહીંયા બાપુ હિન્દી બોલે પણ ગુંદી તો ગુજરાતી છે ને, કાતેરી ને લહેર કરીને. આપણે જાલી હવાઈ મળે ને આનંદ લઈ લેવાય, મોજ કર લે, બીજો કઈ ધંધો. અને હું વાત એ કરતો હતો કે એ મૂર્તિ તમે કોઈ ભગવાનના દર્શન કરવા જાઓ, એના દર્શન કરી લેવાય, કઈ ખાડમાંથી પાણો નીકળો, કોને કંડાર્યું ની કરવા જાઓ તો વિશ્વાસ ઉડી જાય. 5-star હોટલમાં જમવા જાઓ ને, ઝપટ કરી લેવાય, એના રહોડા જોવા ન જવાય. હું વાત એ સાચી ભાઈ, આપણે ગામડામાં કોને શ્લોક આવડે? પૂરું કૃષ્ણ બોલતા નહોતો આવડતો, આપણે કૃષ્ણા કહેતા કૃષ્ણા કહેતા.
પણ એ સમજી જતો શુદ્ધ શ્લોક બોલો તો જ ઉપલી આવતો. એવું આ નરસિંહ મહેતા નો શ્લોક ક્યાં આવડતો? એના બાપનો હરાધ કરવા આવ્યો બોલો. અને આપણી વખતે એમ્બ્યુલન્સ ન આવે એટલે કઈ નાની માના ખેલ કહેવાય. આ ભાઈ એક જણા 108 ને ફોન કર્યો, ગાય ગા ફલાણા ગામમાં આવા ગયો, કેમ તકલીફ હું છે? એ કે ગાયડા ગાયડે પડ્યું છે. તમે આવશો તો એક હતો પડી ગયેલો હશે. આમ ઉપયોગ કરવાનો ભાઈ હકીકત. હું આમ જોઉં ને અત્યારે ટકોરા જેવો સમાન આવ્યો મારા. નગર આપણે 20 વર્ષના છે, માઇન્ડ સાયકલ હાથમાં આવ્યું છે. અને એ પેન્ડલ કેવા ધર્યું હચ્યું એક, એમાં જે આપણે ડબલ પેન્ડલે હાકતા, એમાં જે વાહે જે પાછળ બેઠો બેઠો જે પેન્ડલ મારતો એને કોર મળે ઓલી ધરીની, એમાં તાકાત કરવામાં ઢાળ સડવામાં જે એ પગ સટકે. અને એ તો ધરી ક્યાં લાગે તો જેને લાગી હોય એને ખબર હોય. લગભગ ઘૂંટી ઉપર જ આવ્યું હોય બોલો. અને ઘૂંટીના ઘા કેવા લાગે તો બધા લાગ્યા એને ખબર હોય ને ભાઈ. ડબલ પેન્ડલ માર્યા જાય ને ઢાળ સડે. મેં આખેલી તો મોજ કી ડબલ પેન્ડલ મારે બે જણા ઢાળ સડે. અને બોલો વાહે તો ઉલ્લી ઉલ્લી પેન્ડલ મારે, પણ પરસ્યો વળી ગયો, માઇન્ડ ઢાળ સડ્યો. પછી બે પોરો ખાધો કે ખરેખરો ઢાળો. તો બોલો હેન્ડલ પકડીને આગલી સીટ ઉપર બેઠો ને, હું કે બહુ ઢાળ હતો ખતરનાક. એ તો સારું છું બ્રેક મારી રાખતો હતો, નકર પાછી પડત. આમાં ઘણા ને હેન્ડલ હાથમાં આપી ગયો ને તોય તોડવી નાખે સાહેબ. આમાં નક્કી જ નથી માણા કોણ કોને તોડી નાખે. પણ મારે એક નાનો પ્રસંગ લેવો છે, આનંદ કરવો છે, અને પછી છેલ્લે એ તો કર્યા ભોગવો બાપ. આ તમારે વાઠેર માં આવે, અમારા કામળિયા ને હામાં બેઠા જો હું કર્યા ભોગવો ભાઈ. એ બધું આયન અહીંયા છે બાપા. નાના ખૂબ આનંદ આવે છે, ખૂબ ખૂબ આનંદ. તમારે વાઠેર ક્યાં વગોવું? વખાણ કરું તમારા એલા, વખાણ કરી તો આને કોઈ દી વાઠેરો ના કૂટ ઓલું કર્યું. જોજે આમ દેવાજભાઈ નો સંદેશ આવ્યો હતા, કેટલા ભગા ભાઈ વેત ભૂસા છે ભગા હાળા જાવું ક્યાં. ના ના સારું છે, આ તો ભગવાન ની દયા હોય ને તો જ સારા પરિવાર મળે. આ બાજુ તમારે વળી ખોરડા ઓછા રામ, અમારે તો આખી કામળિયા વાઈટ. કેટલા મંગલુભાઈ કેટલા ગામ તમારા અહીંયા? હે કેટલા ગામ છે હોય કયો ને કે ફાટી ન પડતો કયો ને? 18 ગામ. હા લે એની વિશમાં રે 18 ગામ છે બાપા. અહીંયા તમે ટરીવા ટરીવા જવો. મૂળ વાત ઉપર પાછો બી આવું, કારણ કે આ તો બધો પરિવાર નો ડાયરો રહ્યો ને. હવે આજે હવે ડાયરો બેઠો તો ઘરનો ડાયરો. આમાં તો હવે એકચ્યુઅલી આપણે જે ડિસિઝન લેવી લઈ શકીએ આપણે.